સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે બધા ગુજરાતીમાંથી અંગ્રેજી ફેરવતા શીખી રહ્યા છીએ. ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં રૂપાંતરણ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળના વાક્યો હશે, જેને આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ફેરવીશું. સૌ પ્રથમ વાક્યની શરૂઆત કરીએ આપણે કે ભાઈ, સાદા ભૂતકાળમાં કર્તા અને ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ એટલે વી ટુ નો ઉપયોગ થશે. પહેલું વાક્ય છે, મનીષાએ ભાડે કાર લીધી. બરાબર, ભાડે કાર, કોઈ બી વસ્તુ ભાડે લેવી એટલે રેન્ટ. બરાબર, રેન્ટેડ તો નામ એટલે મનીષા, પછી ભાડે લેવું એ પોતે જ ક્રિયાપદ છે એટલે રેન્ટેડ, અને શું લીધું છે, કાર, તો અ કાર, મનીષા રેન્ટેડ અ કાર. એન્ડ અને એટલે કે એન્ડ કિનારે અહંકારી. બરાબર, ડ્રોવ, ડ્રોવ એટલે ચલાવી, એને એમ ડ્રોવ ટુ ધ કોસ્ટ. બરાબર, દરિયા કિનારે આગળ ચલાવી હશે એને એમ, એટલે રેન્ટ એટલે ભાડે લેવી અને હંકારવી એટલે ડ્રોવ, ડ્રાઈવ નું ભૂતકાળ ડ્રોવ. મહેશ ગયા મહિને મેરેથોન દોડી હતી. મહેશ એટલે મહેશ, પછી દોડવાની ક્રિયા છે ભૂતકાળની એટલે રેન. શું દોડ્યો તો મેરેથોન, તો મેરેથોન. અને ગયા મહિને, તો ગયા મહિને આવ્યું, લાસ્ટ મંથ. ઓકે, એટલે કર્તા પિતર જ શું આવવું જોઈએ, ક્રિયાપદ આવવું જોઈએ. મહેશ રેન એટલે કે મહેશ દોડ્યો હતો, અ મેરેથોન લાસ્ટ મંથ. એના પછીના વાક્યમાં આગળ વધીએ. મારા પિતાએ મારા માટે કમ્પ્યુટર ખરીદ્યું. માય ફાધર શું ખરીદ્યું, એમણે શું કર્યું છે, ખરીદ્યું છે. ખરીદ્યું એટલે બાય, બાય નું ભૂતકાળ બોટ. માય ફાધર બોટ, શું ખરીદ્યું એમણે, શું બોટ કર્યું, અ કમ્પ્યુટર. માય ફાધર બોટ અ કમ્પ્યુટર ફોર મી. મારા દાદા, માય ગ્રેન્ડફાધર ગયા વર્ષે લાસ્ટ યર મૃત્યુ પામ્યા હતા, ડાયડ. મૃત્યુ પામવું એ ક્રિયા છે, તો માય ગ્રેન્ડ ફાધર ડાયડ કરતા બી સીધી જ ક્રિયા, માય ગ્રેન્ડ ફાધર ડાયડ ક્યારે, લાસ્ટ યર. તે એટલે છોકરો જેવું સમજી લઈએ તો હી ગયા વર્ષે એટલે કે લાસ્ટ યર ભારતમાં હતો. બરાબર, ભારતમાં હતો, ઇન ઇન્ડિયા, અને ભારતમાં હતો એટલે હી વોઝ. બરાબર, અહીંયા કોઈ ક્રિયા નથી થઈ રહી, કોઈ ક્રિયા ના થતી હોય તો વોઝ અથવા વેર નો ઉપયોગ કરવો પડે. હી વોઝ એ હતો, ક્યાં હતો, ઇન ઇન્ડિયા. હી વોઝ ઇન ઇન્ડિયા, એ ઇન્ડિયામાં હતો. ક્યારે, લાસ્ટ યર, ગયા વર્ષે. બરાબર, થોડા નેગેટિવ વાક્યો શીખીએ. તેમની પાસે પૈસા ન હતા, ભૂતકાળમાં ના પાડવાની છે. બરાબર, ભૂતકાળમાં ના પાડવાની છે. તેમની પાસે, ધે હેવ, ધે હેવ એટલે તેમની પાસે, નહોતા, ના પાડવાની છે એટલે ડિડન્ટ, ના પાડવાની એટલે ડિડન્ટ. ધે ડિડન્ટ હેવ, શું નહોતું, પૈસા. હેવ એની મની, they didn't have any money. તેણીએ આજે સવારે તેની કસરતો કરી ન હતી. તેણી એટલે છોકરી છે, પછી એને કસરતો, કસરત કરવી, કરવી એટલે ડુ, કરવું એટલે ડુ, અને નથી કરવી એટલે ડીડન્ટ ડુ. ડીડન્ટ ડુ શું નતું કર્યું, હર એક્સરસાઇઝ, એની એક્સરસાઇઝ નથી કરી. ક્યારે નથી કરી, ધીઝ મોર્નિંગ. શી ડીડન્ટ ડુ હર એક્સરસાઇઝ ધીઝ મોર્નિંગ. અમને પહેલા ટામેટા ગમતા ન હતા. અમને એટલે વી, બરાબર, અમને એટલે વી, અને ગમતા, ગમવું એટલે લાઈક, પણ નતા ગમતા એટલે ડીડન્ટ લાઈક. બરાબર, ડીડન્ટ લાઈક, કેમ કે ભૂતકાળની વાત છે એટલે ડીડન્ટ લાઈક. વી ડીડન્ટ લાઈક, શું નતું ગમતું, ટોમેટોઝ. ક્યારે, પહેલા એટલે બિફોર. વી ડીડન્ટ લાઈક ટોમેટોઝ બિફોર. અમે તમને ગઈકાલે જોયા નહોતા. અમે એટલે વી, અમે એટલે વી, જોવું એટલે સી, પણ નતા જોયા એમ, ભૂતકાળમાં નતા જોયા એટલે ડીડન્ટ સી. વી ડીડન્ટ સી, કોને નતા જોયા, તમને એટલે યુ. વી ડીડન્ટ સી યુ, ક્યારે, યસ્ટરડે. વી ડીડન્ટ સી યુ યસ્ટરડે. થોડા પ્રશ્નાર્થ વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જઈએ આપણે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વાક્યને શરૂઆત ડીડથી કરીશું, ભૂતકાળમાં. શું તમે વિદેશમાં રહેતા હતા, ડીડ યુ લીવ એબ્રોડ. જવાબ આપવો છે, યસ આઈ ડીડ, હા હું રહેતો હતો. નો આઈ ડીડન્ટ, નાઉ નતો રહેતો. શું તેઓ મેચ હારી ગયા, ડીડ દે લુઝ ધ મેચ. ડીડ દે લુઝ ધ મેચ, યસ દે ડીડ, નો દે ડીડ નોટ. અને છેલ્લું વાક્ય, શું લોકોએ ઘણા બધા ચિત્રો લીધા છે, ડીડ પીપલ ટેક લોટ્સ ઓફ પિક્ચર્સ. ડીડ પીપલ ટેક લોટ્સ ઓફ પિક્ચર્સ, યસ દે ડીડ, અથવા નો દે ડીડ નોટ. ઓકે, આ હતા આપણા સાદા ભૂતકાળના વાક્યો, જે એકવાર રિવિઝન સ્વરૂપે બે ત્રણ વાક્યો આપણે શીખી લઈએ ફરીથી. મનીષાએ ભાડે કાર લીધી એટલે મનીષા રેન્ટેડ કાર. બરાબર, ભાડે કાર લીધી ભૂતકાળ જ છે, રેન્ટેડ કાર. અને કિનારા ઉપર લઈ ગઈ,
ડ્રોપ એટલે લઈ જવું, ડ્રાઈવ કરીને લઈ જવું, ડ્રોપ ટુ ધ કોસ્ટ. મહેશ ગયા મહિને મેરેથોન દોડ્યો હતો, બરાબર, દોડી મહેશે ગયા મહિને મેરેથોન દોડી હતી. દોડ્યો તો મહેશ, તો મહેશ દોડ્યો તો એટલે રેન, શું દોડ્યો તો મેરેથોન. અને ગયા મહિને લાસ્ટ મંથ, લાસ્ટ મંથ દોડ્યો તો એ મહેશ રેન અ મેરેથોન લાસ્ટ મંથ. ઓકે, આ રીતે આપણે સાદા ભૂતકાળના વાક્યો અહીંયા આગળ પૂરા થાય છે. તમે શીખ્યા હશો. વિડીયોને લાઈક કરવાનું બાકી, જરૂરથી લાઈક કરી દેજો. ફરીથી મળીશું, ભણતા રહીશું.